Swami Maharajani Jai Akshar Purushottam Maharajani Jai Shastri Maharajani Jai Yogi Ji Maharajani Jai Maharaj Gauri Kavu Upasthano Maharaj Toh એવો ચોખ્ખો સમજો કે જેમાં કોઈ ફેરવણી રહે નહીં અને ઉપાસના માટે જ શાસ્ત્રી મહારાજ આ બોચાલ સંસ્થા સ્થાપી છે. શ્રીજી મહારાજ આ લોકમાં જે આવ્યા છે એ તો લઈને એ તો પણ લોકોને સારી રીતે સમજાય અને આપણને પણ એવી ઉત્તમ પ્રાપ્તિ થાય એને માટે આ ઉપાસનાનો માર્ગ એમને કહ્યો છે. ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પુનઃ પુરુષોત્તમ એ સર્વોપરિ છે એને માટે આ વચનાવતનો આધાર કયા, સ્વામીની વાતોનો આધાર કયા, બીજા આધારો કે આપણે બધા અમનો સંવાદ આપણે બધા બંને ગ્રુપ હોય વાત કરી અને વચનાવતો અંદર એ બધા આધારો આપણને શ્રીજી મહારાજના મળે છે કે સર્વોપરિની એમને વાત પોતે પોતાની રીતે કરી છે. મધ્ય નવમાં પણ મહારાજે વાત કરી છે અને બીજા અવતાર કરતાં પોતાની વિશેષતા વાત કરી છે, બીજા અવતના અવતમાં કરી છે. એટલે પ્રથમ તો એ મહારાજ સર્વોપરી છે એવો દ્રઢ નિશ્ચય આપણે થવો જોઈએ, એમાં પછી કોઈ શંકાને સ્થાન ન રહેવું જોઈએ કંઈ. કારણ કે મહારાજ વચનાત્મા બીજા પણ શબ્દો ગયા છે, બીજા ગ્રંથોથી આપણને પણ બીજા શબ્દો સાંભળે, એ બીજા અવતારોની મહત્તા હોય કે બીજી રીતની કંઈ વાતો હોય તો એ દ્વિધામાં ન પડતા એક વાત આપણા જીવમાં નિશ્ચિત થાય કે શ્રીજી મહારાજ સર્વોપરી છે. એ કદાચ આપણે ન સમજી છીએ તો પછી આપણે એક શાસ્ત્રી મહારાજ યોગીજીમાંના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ, ગુરુના વચનમાં વિશ્વાસ કે એમને જે આ વાત કરી છે બહુ સમજી વિચારીને નક્કી કરેલી વસ્તુ છે. જ્યાં એમનું સ્વામી કહે છે આ બધા ગ્રંથો થઈ ગયા અરે લખાઈ ગયા છે એમાં વ્યાસજીનું પ્રમાણ ગણાય. પછીના બધા આચાર્ય તો થયા છે પણ વ્યાસજીનું પ્રમાણ એટલે છેલ્લું પ્રમાણ, એમાં પછી કોઈને એમાં શંકાનું સ્થાન ના રહે. દરેક આચાર્યો એનું જ પ્રમાણ લે છે અને પ્રમાણ લઈને જ ચાલે છે. એમ આપણે માટે પણ શાસ્ત્રી મહારાજને યોગીજી મહારાજનું એ પ્રમાણ, એમને વાત કરી છે નિશ્ચિત વાત છે, બરાબર છે, એમને સમજીને બધું શાસ્ત્રોની રીતે બીજી રીતે આ નક્કી કરેલી વાત છે કે શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વકારણના કારણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ એ છે છે ને છે જ. એટલે એમાં બીજો કોઈ વિચાર કે સંશય આપણે ગ્રંથોથી કદાચ સમજીએ બુદ્ધિથી ના સમજાય તો પછી આ ગુરુના વચનથી વિશ્વાસ અને એ રીતે માન્યો. જેમ અર્જુને કૃષ્ણને બહુ જ ગીતાની અંદર પ્રશ્નો કૃષ્ણ એને પૂછ્યા, અર્જુને ભગવાન ઉત્તર આપતા જ ગયા, બધા ખૂબ આપ્યા તો એ સંશય ચાલુ ને ચાલુ રહ્યો, પ્રશ્નો ચાલુ જ રહ્યા. છેવટ ભગવાન કહી દીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણ વ્રજ, કે આ તું બધી તારી વાત મૂકી દે, તારા પ્રશ્નો છે બધું કાંઈ છે, તું મારે શરણે હું કે એમ કર, બસ મારામાં વિશ્વાસ રાખ, મારા વચનમાં વિશ્વાસ રાખ અને તું આ બધું કરીશ અને તને કોઈ જાતનો કોઈ સંશય રહેશે ને તારું કલ્યાણ હું કરીશ, કોઈ પ્રકારનો શોધ વિચાર જ ન જ કરીશ એમ ભગવાને છેલ્લે કહ્યું. ત્યારે અર્જુને બધી વાત મૂકી, એ બધી સંશયો પ્રશ્નો મૂકી અને કરીશ તવ, કે તમારું જે વચન છે એનું પાલન કરીશ. એટલે કહેવાનું શું છે કે આપણને ન સમજાય તો પછી આ એક વાત છે કે એમને જે વાત કરી છે ખોટી નથી, બનાવટ નથી, ઉપજાઈ કાઢેલી નથી. એમને પોતાની આ લોકની દ્રષ્ટિએ કહો તો બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી પણ શાસ્ત્રી મહારાજ હતા અને આમ અલૌકિક દ્રષ્ટિએ જોયો તો ભગવાનનું સાક્ષાત સ્વરૂપ હતા. એટલે એમનાથી કોઈ વાત અજ્ઞાત નથી, અજાણ નથી, એટલે પણ વાત નિશ્ચિત આપણા જીવનની અંદર છે. એટલે એ એક વિશ્વાસથી પણ આપણું કામ થવું જોઈએ કે મહારાજ સર્વોપરી સર્વતાના અવતારી છે. એટલે એમાં કોઈ પણ જાતનો આપણે વિચાર કરવાની વસ્તુ ના રહે, આપણે સમજવા પ્રયત્ન કરીએ પણ ન સમજાય. એટલે કોઈની આગળ આપણે પ્રશ્ન થાય તો આપણે વિચારમાં આવીએ પણ છડે તો કે છે જ મહારાજ. એટલે એ પણ એક વસ્તુ બરાબર દ્રઢ આપણા જીવમાં થઈ જાય. ઉપાસના એનું અર્થ શું છે હું તમને સમજાવું છું. એક તો પહેલામાં પહેલું ઉપાસનાની અંદર મહારાજ સર્વોપરી છે એ નિશ્ચિત થવું જોઈએ અને એ સર્વોપરી છે એ વતના વતના આપણા ગ્રંથો બધાની આધારે સંત સંતોના વચનો પણ આધાર છે જ. પણ એ કદાચ આપણે ન સમજી શક્યા તો શાસ્ત્રી મહારાજ કર્યું છે બરાબર છે, ભજીભાઈની ગોળે મૂઢપણે સત્સંગ, ભજીભાઈને જેમ સંતના વચન થયું શ્રીજી મહારાજ સર્વ ભગવાન છે, પછી બધા ઘણા આગા પાછા મહારાજ આવીને પણ હચમાં જાય તો ન હજ્યા કે મહારાજ મહારાજ સર્વોપરી છે બરાબર. એવી રીતે આપણે પણ એ જાતનું બરાબર દ્રઢ કરી લેવું જોઈએ. બીજું કે સર્વોપરી પછી કરતા છે,
એ ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પુનઃપુરુષોત્તમ છે, કરતા છે, જે કરે છે એ જ કરે છે. કોઈ દુનિયામાં એના સિવાય કોઈ કરતા છે નહીં કે ફલાના દેવે કર્યું કે ફલાના અવતારે કર્યું કે ફલાનાએ કર્યું ઢીકનાએ કર્યું, કશું નહીં, ભગવાન જ કરતા છે આ દુનિયા તમામના. સર્વોપરી જેને કહે છે એક તત્વ જે પરમાત્મા માનીએ છીએ કે બધા એમના જ અવતારો છે, બધા દેવો પણ એમના આજ્ઞામાં રહીને કાર્ય કરે છે. એટલે જે કંઈ કાર્ય છે ભગવાન શ્રીજી મહારાજ કરે છે એવું આપણા જીવનમાં એક દ્રઢ થવું જોઈએ. કે એના સિવાય કોઈ કરતા પણ જો મનાય તો આપણી ઉપાસનામાં ફેર પડ્યો, પછી એ કરતા છે માનીને આપણી ત્યાં ઉપાસના થાય. એટલે કોઈનો નિષેધ નથી આની અંદર કે કોઈ એ નથી, પણ એ બધું એક ભૂત પરમાત્મા છે એમનાથી આ બધું કાર્ય થાય છે. એ પછી પોતાના ભક્તો દ્વારા, અવતારો દ્વારા, દેવો દ્વારા જે કંઈ કાર્ય થતું હોય, પણ સર્વ કરતા એ છે, એના સિવાય બીજું કોઈ કરતા નથી, એવી એક દ્રઢતા આપણને હોવી જોઈએ. કે પછી ફલાના એ કર્યું કે ઢીકના એ કર્યું કે આમાં છે. એટલે ઉપાસનાની અંદર બીજો વાત આપણા જીવમાં આવે નહીં કે કંઈ પણ દુઃખ આવે, કંઈ પણ સુખ આવે, કંઈ પણ મુશ્કેલી આવે તો ભગવાન કરતા છે એની જ પ્રાર્થના કરી. પછી દોરા ધાગા ભૂવા જાગરિયા એ પાસે જવાનું નહીં, એ કંઈ આપણને મટાડવાનું નથી, એને કંઈ દુઃખ આપણે આપ્યું નથી. આપણે તો ભગવાનના આશ્રિત ભક્તો થયા છે, એટલે શ્રીજી મહારાજ જ આપણને જે કંઈ કરતા છે, દુઃખ આપતા છે તો પણ એ છે, સુખ આપે તો પણ એ છે. એટલે સુખ દુઃખની અંદર, મુશ્કેલીની અંદર પણ ભગવાન સિવાય કોઈ કરતા પણ માન્યા સિવાય પછી ભૂવા જાગરિયાની જરૂર નથી, બીજા દેવદેવીની પણ જરૂર નથી. આપણે એમનો આદર છે નમસ્કાર કરવા, પગે લાગવું અને એ રીતે એમને વંદન કરવું, એ બધી જ વસ્તુ આપણે આદર છે. પણ આપણે માટે ભગવાન શ્રીજી મહારાજ કરતા છે એટલે જે દુઃખ આપે તો મારે કે ભગવાન સર્વ કરતા છે. સ્વામીની વાતમાં કે વચનાત્મા આપણે શબ્દો સાંભળ્યા છે કરતા છે, એટલે સુખ આવે તો સુખ ભોગવેલું, દુઃખ આવે તો દુઃખ ભોગવેલું, ઈશ્વરદા ચાલે છે ને બરોબર. વચનાત્મા બહુ પગે શું કોઈ મારે બેઠા, એટલે કહેવાનું સુખ, દુઃખ આવે પછી દુઃખે ભોગવું અને સુખ આવે તો, એટલે સુખના આપનારા એ છે ને દુઃખના આપનારા એ છે આપણે માટે. એટલે કરતા એ છે, બીજું કોઈ કરતા પણ એની વાત આપણા જીવનની અંદર પહેશે જ નહીં. ગમે એટલું દુઃખ આવે ને ગમે એટલે થાય, એક વખત મરવાનું છે, ભગવાનના નામમાં જ હોય, કદાચ બીજું વધારે થઈને દુઃખ થઈને થવાનું શું છે, દેહ પડી જશે, મુશ્કેલી છે. એટલે ગમે તે થાય તો પણ એ શ્રીમાન વિશે કરતા હું એની અંદર પછી આપણી શું નિશ્ચય ડગમગ થઈ જાય કે મારાની ભક્તિ કરીને આપણે મળતું નથી, આમ નથી તેમ, કારણ શરીરમાં આપણે આશક્તિ છે, સંબંધીઓમાં આશક્તિ છે, પૈસામાં આશક્તિ છે, ધંધામાં આશક્તિ છે. એટલે આની અંદર જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે આપણું મન ડગમગી જાય. પણ આપણે જોઈએ છીએ કે દાદા ખાચરનું મન ક્યારેય ડગ્યું નથી. શ્રીજી માને વિશેથી એને અનંત મુશ્કેલીઓ આવી, પોતે જીવ્યા ત્યાં સુધી સંસારિક વ્યવહારિક મુશ્કેલીઓ બીજી થયા, પણ એને શ્રીજી માને મૂક્યા નથી. શ્રીજી માને કે મારા લઈને તને દાદા દુઃખ આવે છે માટે તું મૂકી દે, મારે કે તમે રહો, તમે જાઓ એ જ મોટા મોટું દુઃખ છે, તમે અહીં રહો એમાં મને ભલે દુઃખ આવે, આખી દુનિયાનો ભોગલી એ નિષ્ઠા એ સમજે કે એને એક જ વસ્તુ હતું, ભલે તમારે વજન કરતાં મને દુઃખ આવે, દુઃખ ભોગલી. પાંડવોને પણ દુઃખ આવ્યું છે, આપણે જોઈએ છીએ કે કૃષ્ણ સાથે હતા અને વનવાસ બધું જોવું પડ્યું, પણ એને કહ્યું કૃષ્ણ એટલે કૃષ્ણ, તો એ કોઈ વાત નહીં, એવી દ્રઢતા સાથે એ ભક્તિ કરેલી છે. ત્યારે આપણે પણ એક જ સમજવું કે આપણા જીવનમાં એવી એક દ્રઢતા હોય કે ભગવાન શ્રીજી મહારાજ કરતા છે માટે ગમે એવું દુઃખ ગમે એવી મુશ્કેલી આવે તો મહારાજનું ભજન કરવું, એને યાદ કરવા, એમની ઈચ્છાથી જે કંઈ આવે તો શું કે દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું, એવું એમને કહ્યું છે આવીની વાતની અંદર કે ભોગવી જ લેવાનું, પછી એમાં વિચાર નહીં કરવાનો કેમ મળતું નથી, એનું જે છે પ્રાર્થના કર્યા કરવી. આપણે એમને પ્રાર્થના કરી અને એ પ્રમાણે એમનું ભજન કર્યા કરવું, એમાં ના નથી કે ભગવાન મને મટાડો એવું પણ આપણે પ્રાર્થના કરીએ, એવું નથી કે ન મટાડો એ બધું, જે ભગવાને પ્રાર્થના કરી ભગવાનની પાસે કરવામાં વાંધો નથી, પણ એની પાસે ભીખ માગવી તો એની પાસે અને સુખ માગવું તો એની પાસે, ને જે કંઈ કહેવું હોય એટલે ભગવાનની જ પ્રાર્થના કરવી, એ સિવાય બીજે ક્યાંય આપણી દ્રષ્ટિ કે બીજે ક્યાંય વિચાર કે ક્યાંય આપણું બીજું એ ન થાય, એ ભગવાનને વિશેનું કરતાપણું છે. એ પણ આપણે એક દ્રઢ રાખવું જોઈએ, એમાં કોઈ જાતનો ફેરફાર ન થાય, તમે જાણો કે આપણી ઉપાસના છે. આ પ્રમાણે સ્વામી કહે છે એ ભગવાન શ્રીજી મહારાજ સર્વોપરી, બીજી વાત આ એ કરતા નહીં, કારણ કરતામાં આપણું મન ઘણું ડગમગી જાય છે. મેં કહ્યું ને આ બધી મુશ્કેલીઓની અંદર સંસારિક દૈહિક માનસિક આર્થિક આ બધી મુશ્કેલીઓની અંદર આપણું મન ડગે છે, પણ ડગવા ન જ દેવું એવો એક હોય દ્રઢતા તો જાણે ઉપાડે. બધા ઘણા ભક્તોને મુશ્કેલીઓ આગળ આવી, પરોક્ષના ભક્તોને આવી છે અને એ બધા આ પ્રત્યક્ષ આપણે ભગવાન શ્રીજીમાના વખતમાં આવી છે અને શાસ્ત્રીમાના વખતમાં પણ આપણે આવી હતી અને બધા આપણે જાણીએ છીએ કે આશાબેન મોતીભાઈ આ બેને કેટલું બધું દુઃખ આવ્યું, માથે જેટલા વાળ એટલું દેવું હતું અને કોઈ હાડ હાડ થઈ ગયા. બધા કહે છે કે લા શાસ્ત્રી મહારાજ તો સાધુ છે અને એ તો બાવા છે, ભિક્ષા માગીને પૂરું કરશે, પણ તમે તો ગ્રસ્તના છોકરા છો અને આ ભીખ માગશો શાસ્ત્રીને મૂકી દો, શાસ્ત્રીને મૂકો સુખ્યા થઈ જશો, ને કાં તમે ભીખ મગાવશે આ જમીનો ને બીજું ને ત્રીજું. એટલે કે અમારું જે થવાનું હોય પણ એ અમારું સાચા શાસ્ત્રી મહારાજ અમારે સાચા છે કહેશે જ, એમ જ અમારે કરવાનું છે, એમાં અમારું કલ્યાણ છે, ભલે દુઃખ હવે દુઃખ ભોગવી
આ એક દ્રઢતા તેને કે વખત ડગી જાય, મન ગમે એવો માણસ હોય ડગી જાય કે આવી બધી પરિસ્થિતિમાં ચાલો તારા બીજા સલાહ આપે એમ કરીએ, ફરી બીજાની રીતે બીજા પાસે જઈને કંઈક આશીર્વાદ લઈ આવીએ, બીજાને કંઈક માનતા કરી આવીએ, કંઈક આપણું સારું થતું હોય તો આપણે બધે ઘણી જાતના આવા વિચારો આવે છે. પણ આપણે જોયું છે કે એ દ્રઢતા હતી અને દ્રઢતા જોઈને મદદ કરે મોરારી, બધું દુઃખે ટળી ગયું, છોકરાઓ અત્યારે સુખી થયા છે. એટલે કહેવાનું દાદા ખાતેનું આ પ્રમાણે આપણે જોયું એમ દરેક ભક્તોને આ બધી નિષ્ઠા આવી છે, પણ એમાં કરતાં પણ આમ કોઈ ફેર પડ્યો નથી એવી આપણી નિષ્ઠા દ્રઢતા. અત્યારે પણ ઘણા એવા ભક્તો છે એના ઘણા દાખલા. કહેવાની વસ્તુ છે કે એ નિષ્ઠા એટલે નિષ્ઠા ભગવાનને વિશેનું કરતાં પણ એમાં જરાય ફેરફાર થાય નહીં ત્યારે આપણે જાણું કે આ મહારાજની ઉપાસના આપણે એટલે સર્વોપરી કરતા અને પછી પાછા સાકાર. ત્રીજો પ્રશ્ન આવ્યો કે ભગવાન સાકાર છે. સાકારની અંદર પણ આપણે બરાબર સમજવું કે ભગવાન નિરાકાર નથી. આ જગતની અંદર પરમાત્માએ જે આ બધી રચના આખા જગતની કરી છે એમાં આપણે મનુષ્યોને હાથ પગ ઇન્દ્રિયો બધી કરી છે, પશુઓ છે, પંખીઓ છે, આ બધું જો આકારવાળી સૃષ્ટિ કરેલી હોય, આકારવાળી સૃષ્ટિ કરી છે તો પછી એનો બનાવનાર નિરાકાર ન હોઈ શકે એ પણ સમજવું જોઈએ. ચા ઈક્ષા એ ઉપનિષદોની અંદર વાત છે કે ભગવાન જોતા જોતા તો આંખો પણ છે, એમને કાન પણ છે, સાંભળે છે બીજું, એટલે આપણા જેવો જ આકાર ભગવાન છે એ સાકાર જ છે એ પણ આપણું નહીં. કારણ નિરાકારની વાત ઘણી છે અને બધા ઘણા સંપ્રદાયો નિરાકારવાદી જ છે કે જેમ મુસ્લિમ કહો કે ખ્રિસ્તન જુઓ કે આપણે બધા વેદાંતિ ઘણા ઘણા છે એ નિરાકારને જ માને, અને નિરાકારવાદ મોટો જબરદસ્ત છે. એની અંદર સાકારવાદી પણ આપણા બધા આચાર્યો રામાનુજને બીજા ત્યાં મધ્વાચાર્ય ભક્તિ સંપ્રદાયના થયા છે, અને શ્રીજી મહારાજે પોતે પણ સાકારનું જ પ્રતિપાદન કર્યું કે મારું ધામ છે અક્ષર અકૃત ધામ, ત્યાં હું રહું, અને આકાર પોતાનું બધું વર્ણન કર્યું છે, દિવ્ય આકારની બધી વાતો કરી છે. અને ભગવાન આપણે કહીએ છીએ અક્ષરધામની અંદર મૂર્તિમાન મનુષ્યના જેવી એમની આકૃતિ છે, દ્વિભુજ છે અને આપણા જેવી જ આકૃતિ, પણ એ દિવ્ય છે અને એમના મુક્તો છે પણ દિવ્ય છે, એમનું ધામ પણ દિવ્ય છે. આ બધી વસ્તુ આપણે દિવ્ય કે આપણા જેવું જ આકાર છે આપણા જેવો જ, પણ આપણામાં ફેર એટલો છે કે આપણું પંચભૂતાત્મક છે એમનું દિવ્ય છે. સાકરનું નારિયેળ, સાકરના નારિયેળમાં કોઈ વસ્તુનો ત્યાગ ન થાય. આપણે જે નારિયેળ છે એને ઉપરના છ ત્રણ કાઢવો પડે, એની કાચલી પણ કાઢી નાખવી પડે, અને અંદરનો ગર્ભ છે આપણને કામ અને પાણી, એવી રીતે એમાં ત્યાગ ભાગ બધો છે તો એને નારિયેળનો એ ભાગ. પણ સાકરનું નારિયેળ છે તો ઉપરનું એના જે છ ત્રણ પણ સાકર એ ખાવાનો ઉપયોગ, ગર્ભ પણ લાગે, કાચલી પણ સાકરની, ભાઈ પાણી પણ સાકરનું ને એનું ગર્ભ પણ સાકરનું, એટલે એમાં કોઈ ત્યાગ ખરો. એટલે ભગવાન છે એવી રીતના નિર્દોષ જ છે, એમાં કોઈ માયાનો ભાગ નથી. આપણામાં માયાનો ભાગ છે એટલે આપણે આગા પાછા થઈએ છીએ, અને એ દિવ્ય છે એટલે ભગવાનનો આકાર આપણા જેવો છે, પણ એ છતાં એમની વસ્તુ દિવ્યતાવાળી છે, એમાં કોઈ પ્રકારનો માયાનો ભાવ નથી, એ આપણે સમજવું જોઈએ. ભગવાન છે એ સાકાર એટલે પછી શું થાય કે લોકો કેટલાક માને છે કે અક્ષરધામમાં ભગવાન છે એ નિરાકાર છે, અને આ લોકમાં મનુષ્ય રૂપે કૃષ્ણ આવ્યા રામ આવ્યા એટલે સાકાર કહીએ છીએ, એટલે સગુણ મૂર્તિ થઈ, એટલે નિર્ગુણ મૂર્તિ થઈ ગઈ. નિર્ગુણ એટલે નિરાકાર, નિર્ગુણ નિરાકારમાં ચાલ્યા જાય. પણ આપણે તો મહારાજ કહે છે કે એ નિર્ગુણ નિરાકાર છે નહીં, એને જે સગુણ ને નિર્ગુણની વાત કરી છે, સગુણ એટલે એમનાની અંદર માયાના ગુણો છે એમ માનીને આપણે એને માનીએ તો આપણામાંથી ગુણો દુર્ગુણો જાય નહીં અને આપણે માયા પર થાય નહીં. નિર્ગુણ એટલે શું? માયાના ગુણો નથી માટે નિર્ગુણ, જેની અંદર માયાના કોઈ પણ ગુણ નથી એટલે નિર્ગુણ છે. સગુણ એટલે દિવ્ય, એમનામાં ગુણો છે એટલે એ સાકાર છે, દિવ્ય ગુણો છે એટલે સગુણ પણ છે, એટલે એમાં માયાના ગુણ નથી દિવ્ય ગુણો છે. આ લોકની અંદર એમના ગુણો તો છે જ, આપણા જેવા ખાય છે, પીવે છે, બેસે છે, બોલે ચાલે, શ્રીજી મહારાજ પણ આવ્યા અને બધા અવતારો પણ આવ્યા છે, એની અંદર આપણે જોઈએ છે ભગવાનનું સ્વરૂપ આપણા જેવું જ છે. આ લોકમાં આવે છે એટલે આપણા જેવું જ બધું ક્રિયા કરે, એટલે આપણને લાગે આપણા જેવું છે, પણ આપણા જેવું જ છે છતાં એના હજારો માણસો ભજન કરે છે, એમને વિશે આસ્થા રાખે છે, એમના દર્શનથી શાંતિ થાય છે, એટલે આપણા જેવી કાયા નથી એમની, આપણા જેવું એમનું સ્વરૂપ નથી. આપણામાં માયાના ભાવ છે, ક્રોધ આવે, ઈર્ષા આવે, લોભ આવે, આ લોકને ભાવ આવે, એ જે કદાચ એમના બધા ભાવ દેખાય છે છતાં પણ એ દિવ્ય છે બીજાના સુખને માટે, કલ્યાણને માટે. અને એટલા માટે કહ્યું કે પુરુષોત્તમની કાયા જો પેલા નરસિંહ મહેતાએ ગાયું કે પોતાના જેવી સમજે તો પછી માયા પર થઈ શકે નહીં, એ માયાના પુરુષોત્તમની કાયા એ દિવ્ય છે અને સદા સાકાર છે. આવી વસ્તુ આપણે સમજીએ એટલે ભગવાનની અંદર અવયવો છે એ પણ દિવ્ય છે, એમના જે ઇન્દ્રિયો આકાશમાં એ તેજોમય છે, એટલે એક વસ્તુ કે એમાં માયાનો ભાવ નથી, બિલકુલ માયાનો ભાવ નથી, દેખાય છે છતાં નથી. કારણ કે આ લોકમાં આવ્યા છે એટલે આપણા જેવું દેખાય. શ્રીજી મહારાજે મને મનુષ્ય ચરિત્રો કર્યા છે, દાદા ખાતેના દરબાર મહીને ઘણી જાતના દિવ્ય ચરિત્રો કર્યા, પણ એ છતાં એમને જીવોનું સુખ આવે, પોતાની મૂર્તિનું સુખ આવે, પોતાની અંદર હેત થાય, એટલા માટે આપણી વાત કરે કે ભાઈ આ બહુ સારું છે, આ બધું ગમે છે એમને. આપણે કહીએ કે આ બધું બહુ ગમે, જોગી મહારાજ આપણે જોયા કે જોગી મહારાજ કહેતા કોઈ બંગલામાં જાય કે હો બંગલો બહુ સારો છે, આપણે જેને કહ્યું જોગી માને બંગલો સારો ગમી ગયો,
આપણને ગમતો એટલે આપણે એમાં વિચાર થાય કે જો આપણને ગમે એમ જોગી માને ગયું જોગી મેં કહો આજે બહુ સારી રસો થઈ બહુ સ્વાદ આવ્યો આપણે જેને કહો સ્વામી સ્વામી જમતા હતા એને આપણે જોતા હતા એને એનો સ્વાદ નહોતો એને ભગવાનનો સ્વાદ હતો અને અખંડ સુખ ભગવાનનું લેતા હતા એ આપણે જોઈએ છીએ બંગલો આપણો વખાણ એટલા માટે કે આપણા એમને આપણા આપણા એમ એમનામાં આપણને સુખ આવે અરે એમના આપણને શું હેત થાય એટલા માટે એ ભગવાનને સંત જે વખાણ કરે છે એ એટલા માટે કે આપણને એમાં હેત થાય કે હો સ્વામી બહુ રાજી થઈ ગયા આપણા મકાનમાં આવ્યા સારું આપણી રસોઈ જમ્યા સારું હતું વસ્ત્રોની સારી વાત કરી આપણા વખાણ કર્યા એટલે આપણને સ્વામી એક્ત કરવા માટે બાકી એમને તો ભગવાનના સિવાય કોઈ બીજું હેત નથી ભગવાન સિવાય કોઈ એમને લેવા દેવા નથી એ હકીકત વસ્તુ અને જો એ ભગવાનને સુખે સુખ્યા હતા આટલા બધા માણસો સાથે રહેતા છતાં પોતે એકદમ અલમસ્તમાં હતા જેને કોઈનો સંગ જ નથી હજારોમાં બેઠા છે તોય પણ એકલા છે અને એકલા બેઠા તો હજારો છે એવી એકની દ્રષ્ટિ હતી ત્યારે કહેવાનું શું છે કે આ પ્રમાણે એ ભગવાન છે એ આપણા જેવા છતાં પણ એ સાકાર છે દિવ્ય છે માયાના ગુણ દેખાય છતાં નથી એવી વસ્તુ આપણે એક દ્રઢ થવી જોઈએ એટલે ભગવાન સદા સાકાર છે એ ત્રીજી વાત થઈ અને પ્રગટ છે આ ભગવાન આયા અને ચાલ્યા ગયા પછી એની પછવાડે રાનો ધાપ થઈ ગયો એવું નથી શ્રીજી મહારાજ છપૈયામાં જન્મ લીધો અને ગઢપુર આવ્યા અને દાદા ખાતેને આ બધી લીલાના બધા આખો સંપ્રદાય સ્થાપ્યો સંતો કર્યા બીજું ત્રીજું કર્યું અનેક લીલાઓ કરી અને પછી છાસીની છાલમાં ઉપડી ગયા પછી રાણો ધપ થયો એવું નથી શ્રીજી મહારાજ પોતે પણ પોતાના વાક્યોની અંદર બધી વાત કરી છે અને એ પ્રમાણે પોતાના એકાંતિક સંત દ્વારા ગુણાતી સંત દ્વારા અખંડ પોતે વિચરે છે રહે છે ભગવાન મૂર્તિ દ્વારા પણ છે અને સત્પુરુષ દ્વારા પણ છે આ બધી મારે વાત કરી છે તો આપણે એ રીતે આવા સત્પુરુષ સાક્ષાત જો આપણે મળે તો આપણું એ પ્રગટપણું છે એવા શાસ્ત્રીમાન યોગીજી મહારાજ એ દ્વારા છે જ ગુણાતી દ્વારા થયેલો ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીમાન યોગીજી મહારાજ દ્વારા એ મહારાજ ગયા જ નથી એમના જેવું સુખ આપણને એમના જેવું જ એમનો આપણે આનંદ કે એ મહારાજ એમના દ્વારા આપણું કહે સંત તે સ્વયં હરિ કહ્યું જેના મુખમાં મુખ છે જેના નાકમાં નાક છે પગમાં પગ છે આ બધા ભગવાન એટલે કારણ કે એ ભગવાન છે સર્વ પ્રકારે એમાં ગુણાતી સંતમાં રહ્યા છે આપણામાં અંતરિયામી રહ્યા છે કોઈમાં બી રીતે રહ્યા છે પણ ભગવાન સત્પુરુષમાં સર્વ પ્રકારે છે એનું આખું અવયવ હોય ભગવાન આપટળી મળ્યા ભગવાનમાં એનો જે દેખાય છે આકાર એટલો જુદો બાકી બધું જ ભગવાનમાં મળ્યું એટલે એમાં ને ભગવાનમાં કંઈ ભેદ નથી ગુણાતાન સ્વાય કે અમારે કંઈ મજિયારો છે જ નહીં ગુણાતાન સ્વાય કહ્યું કે અમારે મહારાજને કોઈ મજિયારો નથી કે આ તમારું ને અમારું એ એક જ છે એ દ્રષ્ટિએ આપણે જો એમાં સમજીએ એટલે ભગવાન પ્રગટ છે જ કોઈ કોઈ દાડો પોતે જતા નથી કારણ કે જો ભગવાન જાય તો કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય અને શ્રીજી મહારાજ પોતે આ લોકમાં શા માટે એકાંતિક ધર્મ પ્રવર્તક નિષ્કુળાંત સ્વામી પોતે લખ્યું છે જ્યારે ઇતિવા આવે છે તો પ્રકરણ પૂરું થાય તો શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક છે સહેજાન સ્વામી કે સહેજાન સ્વામી કોણ છે એકાંતિક ધર્મના પ્રવર્તમાં રહી આ લોકની અંદર વર્ણાશ્રમ ધર્મો છે તો ઋષિમુનિએ કરેલા જ અને એ ધર્મો આપણે પાડીએ તો એ ધર્મોથી આપણું આ લોકમાં પ્રતિષ્ઠા વધે સુખ આવે શાંતિ આવે બધું થાય પુણ્ય થાય પણ એનાથી આપણું જે આત્યંતિક કલ્યાણ છે એકાંતિક ધર્મથી થાય એકાંતિક ધર્મ કયો ભાગવત ધર્મ કયો એમાં કોઈ બીજો ફેર નથી એક જ વસ્તુ છે તો એકાંતિક ધર્મ એટલે એ દ્વારા ભગવાનનું પ્રગટપણું હંમેશા રહે એકાંતિક એટલે જે તે ભગવાનના એ ગુણોને ધારણ કરે એને એકાંતિક ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ ચારે ગુણો જેની અંદર હોય એ એકાંતિક કહેવાય પછી એક જ પોતે ધર્મ હોય ને કે એકાંતિક નથી કે કોઈનામાં જ્ઞાન હોય તો એકાંતિક નથી ચારે વસ્તુ દ્રઢ શાસ્ત્રીમાન જોગીમાનમાં આપણે તો દર્શન કર્યા છે કે ધર્મ પર એટલો દ્રઢ નાનું પણ વચન મારે કે અલ્પવચનમાં ફેર પડે તો મહત્વચનમાં ફેર પડે એવા જે ભગવાન એકાંતિક સંત એવું જોગીમાન નાનું જેવું પાણી ગાર્યા વગરનું એમાં પણ વિચાર આવે થોડા આજના ધોયો એમાં પણ વિચાર આવે ભગવાનની આજ્ઞા લોપાય એવી રીતે નાના વચન પણ એને પાડ્યા છે પછી મોટું વચન તો લોપવાની વાત કહે ધર્મશ્રીનો જે ત્યાગ નિષ્કામ નિર્લોભ નિષ્ફાર નિષ્માન એની અંદર કોઈ દાડો ફેર પડ્યો નથી તેવો ધર્મ દ્રઢ વધુ રીતે પણ ધર્મની મહારાજની જરા પણ આજ્ઞા ન લોપાવી જોઈએ એવું બહુ સચોટ રીતે પોતે જાનપણું અખંડ રાખતા હતા જાનપણું એટલે નાની મોટી દરેક બાબતમાં આપણે જરા ગફલા થયા કે ચાલશે કંઈ વાંધો નથી પણ ન ચાલે એમને કરી બતાવ્યું છે કે આપણી જે આ શોભા છે એ મહારાજની આજ્ઞાની ઉપાસના કરે એટલે કોઈ જે ગ્રસ્તને ગ્રસ્તના ધર્મ નિયમ છે સાધુને સાધુના છે એની અંદર રહે તો જ કામ થાય તો એ પોતે જીવનમાં બતાવ્યું છે કે એમના જીવનમાં ધર્મ કેટલો બધો દ્રઢ હતો કે ધન ને સ્ત્રી એને માટે જરા પણ કોઈની આંકરી કરવાની વાત નથી કે આમાં કંઈ આ ફેર પડે યોગીમાને માટે મોટા શત્રુઓને પણ કહેવું પડે ખરેખર સાધુ હતા અને બધા લોકોએ પણ એમને એ રીતે માને તો ધર્મ પછી જ્ઞાન જ્ઞાનમાં જો આત્મા અને પરમાત્માનું બે જ વાત તમને આવે કાયમ બ્રહ્મરૂપની જ વાત બ્રહ્મવિદ્યાની જ વાતો બીજી કંઈ વાત હતી એમને એ જ કરાવવું હતું આપણને અવડાવે પીવડાવે રમાડે જમાડે પણ બ્રહ્મરૂપ થવાની વાત આત્મારૂપ થવાની વાત એ પણ એમને હતી તો જ્ઞાન પણ જે આત્મા અને પરમાત્માનું એમને દ્રઢ હતું ત્યાર પછી વૈરાગ જુઓ
કોઈ સારો પદાર્થ કે સારું વસ્તુ ગમે જ નહીં, એમને જેમ તેમ જેવું તેવું જ્યાં ત્યાં વૈરાગ પણ એટલો તો કોઈ પદાર્થમાં પ્રીતિ નહીં, અને એક ભગવાનને વિશે જ અખંડ એમની પ્રીતિ હતી એટલે એવો ઉદયથી રાગ તોડી હતા. અને ત્યાર પછી ભક્તિ જુઓ તો આ હરિકૃષ્ણ મહારાજને પોતે કાયમ એમને રમાડવાને જમાડવાને સુવડાવવાને વાઘા પહેરાવાનું બીજું ત્રીજું ભક્તિ, એટલે કેટલી ભક્તિ. એટલે આપણે વલ્ભાચાર્યની ભક્તિને વખાણીએ છીએ, જોગી માનાથી આમ જોઈએ તો કેટલી મોટી ભક્તિ હતી કે અખંડ ભક્તિ મળ્યો. એમને પગે લાગે, પાણી પીવડાવો, જ્યારે મોડું થયું તો દંડવત કરે, પગે લાગે, આપણે કે કંઈ નહીં મોડું થયું, ભાઈ આમ એમાં થયું ફરી વળી. પણ એમની ભક્તિ એટલી જબરદસ્ત હતી, અનન્ય ભક્તિ જેને કહેવાય એવી રીતની ભક્તિ હતી. એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જેમાં દ્રઢ હોય એકાંતિક, પછી કોઈ એક પોતે લે કે અમે એકાંતિક છે, એકાંત નહીં. એટલે બીબડી જેમ છે કે બે ઉપરા નહીં, બે ઉપયા નહીં, વચ્ચે બીમર જારી નહીં, લો ખટ્ટિયા એક ખાટ એક પગ લઈ, એટલે હું એક જ પાયો લઈ અને ખાટલા વેચવા નીકળ્યા, એ ખાટલો કહેવાય કે ના ખાટલો કહેવાય? કે શું બે ઉભ્યા નથી, બે આડિયા નથી, વચ્ચે ભમરજારી હોવાની નથી, પછી ખાટલો કહેવાય ને એ વેચવા નીકળ્યા? એમ કોઈ એક ગુણ હોય ને કે અમે એકાંતિક છે, એ બે એકાંતિક કહેવાય, એકાંતિક ના કહેવાય. એ દુનિયાની અંદર એ તો જોગી મહારાજ જેવા સંતને જ આપણે જોયા છે કે એકાંતિક ધર્મ એનું નામ કહેવાય, કે જેમને એ વસ્તુ ધારણ કરી છે, ચારે વસ્તુ દ્રઢ છે, એવા એકાંતિક થકી આપણું કલ્યાણ થાય. તો એવો માર્ગ છે જે મારે એ ગુણાતીત સંતની પરંપરા એમને આપી છે. તો એ એકાંતિક જે પુરુષ હોય એના થકી એકાંતિક ધર્મ ચાલુ છે, મોક્ષનો માર્ગ ચાલુ છે અને એ પ્રગટ છે અને છે. તો આપણે પણ આ જાતની જો દ્રઢતા હશે તો કોઈ જાળો વાંધો નહીં આવે. એટલે આપણે આ વસ્તુ દ્રઢ આપણે એ રીતે કરવી કે ઉપાસના એટલે આ ચારેય વસ્તુની સિદ્ધિ અને ઉપાસના, આટલી આપણા જીવનો જો દ્રઢ હશે તો પછી કોઈ જાતનો વાંધો ના આવે. અને આપણે સ્વામી કહે છે કંઈ લાંબુ આપણા હાથમાં સારું આવ્યું છે. બે ભાઈઓ વેચે ને, તમારે ઈશ્વરદા વેચ્યું હતું લાંબુ કંઈ? હા નહીં હોય. એટલે લાંબુ વેચે ને બે ભાગ પાડે બે ભાઈઓ, એટલે કોઈકને જરા થોડું સારું જાય ને કોઈકને જરા ખરાબ જાય. એટલે પેલો કહે કે જો મારે લાંબુ સારું આવ્યું છે, મકાન સારું છે, જમીન સારી છે, બે કંઈ બીજું થયું છે, પેલાને જરા મોરું આવ્યું તો મનમાં એમ થાય. એટલે આપણે પણ એવું છે કે આપણે હાથ લાંબુ સારું આવ્યું છે. આપણો હાથ ક્યાં છે? દૂધપાકની અંદર, છાશમાં નથી એટલું સમજો. દૂધપાક તો ગર્યો લાગે ને પુષ્ટિ રગેરગમાં પડે. એમ સ્વાઈ કે આપણને શાસ્ત્રી મહારાજ યોગી મહારાજે આ વાત આપી છે, એવા પુરુષ મળ્યા છે એટલે આપણું લાંબુ સારામાં સારું છે. આપણો છાશ ખાટી છાશમાં હાથ પડ્યો નથી, માટે એવી દ્રઢતા, એવી નિષ્ઠા, એવી સમજણ રાખવી, ગમે તે સંજોગો થાય અને ગમે તેવો કોઈ આવે તો આપણને જે મળી વસ્તુ સાચી છે એવી છાતી ઠોકીને આપણે જે વાત કરીએ ત્યારે આપણી ઉપાસના સાચી કહેવાય. કાંઈ હું કરે ચૂંચું કરે, કાલે હશે કે નહીં હશે, આ વાત કરે ખરી છે, કાલે આમ કર્યું, કાંઈ તું કહેતો મારા જીવમાં બરોબર દ્રઢ રાખ, આપણા જીવમાં દ્રઢ કરવું જોઈએ તો આપણી ઉપાસના છે. એટલે આપણે એવા ભાગ્યશાળી છે કે આપણે આવી ઉપાસનાનો માર્ગ એવા મૂર્તિમાન અક્ષરને પુરુષોત્તમને વાત કરી છે, એવા એકાંતિક પુરુષો જે શ્રીજી માને એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે, એવા જ પુરુષ જેના દ્વારા ગુણાતીત દ્વારા મહારાજનું પ્રગટપણું છે એ પ્રગટ છે અને છે. એટલે ચારેય વસ્તુ આપણે દ્રઢ થઈ એમના ઉપાસના થઈ, પહેલું શું સર્વોપરી, પછી કરતા, પછી સાકાર અને પ્રગટ, એ ચાર વસ્તુ થઈ એટલે આપણી ઉપાસના દ્રઢ થઈ. સહજાન સ્વામી મહારાજની.